દાંતની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે ઓરલ હેલ્થ પર ધ્યાન ન આપો તો મોટી તકલીફમાં મુકાઈ શકો છો. સામાન્ય રીતે લોકો સ્કિન પર વધારે ધ્યાન આપતા હોય છે, પરંતુ સ્કિનની સાથે સાથે ઓરલ હેલ્થની કેર કરવી ખૂબ જ જરૂરી છે. વાત કરવામાં આવે તો આજની આ ફાસ્ટ લાઈફમાં નાના બાળકોથી લઈને મોટા એમ દરેક લોકોને દાંતને લાગતી તકલીફો વધારે થતી હોય છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. દાંતની સફાઈ ન થવાના કારણે દાંત પીળા પડવા, શ્વાસની દુર્ગંધ, કીટાણુ, બેક્ટેરિયા અને દાંત પર પ્લાક જમા થવા જેવી અનેક બીમારીઓ થઈ શકે છે. ત્યારે આજે આપણે ડેન્ટિસ્ટ ડૉક્ટર કરણ બારોટ પાસેથી સમજશું કે ઓરલ કેર કેવી રીતે કરવી જોઈએ. ઓરલ કેર માટેના જે સ્ટેપ્સ છે હું તમને વિડીયો મારફતે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના જે પણ દર્શક મિત્રો છે એમને સમજાવું છું. પણ સૌ પ્રથમ એક વસ્તુ જે બહુ જાણવા જેવી છે અને જે હું કહેવા માગું છું એવી છે કે આપણે બહુ બધા ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. જ્યારે આપણને જેમ કે કોઈ બહાર ફોરેનમાં રહેતું હોય અને ઇન્ડિયા આવતું હોય કે જ્યારે કોઈ માણસ થોડું પૈસા ટકે સદ્ધર થાય ત્યારે એને એવું થાય કે બધાથી વધારે મહત્ત્વની વસ્તુ આપણી હેલ્થ છે, તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે નજીકની લેબમાં કોઈ પણ જતા રહીએ ત્યાં એમ કહીએ કે ભાઈ મારે ટેસ્ટ કરાવવા છે અને એ તમને આપી દે પેકેજ કે આ પેકેજમાં તમારા બધા બ્લડ ટેસ્ટ આવી ગયા, કિડની ટેસ્ટ આવી ગયા, બધું આવી ગયું. પણ આની અંદર કોઈ પણ જગ્યાએ ઓરલ કેર માટેના ટેસ્ટ નથી. એક તો ઇન્ડિયાની અંદર અવેરનેસની વસ્તુ એ જરૂર છે કે જ્યારે આપણને દાંતમાં કંઈ દુખતું હોય ત્યારે જ આપણે ડેન્ટિસ્ટ પાસે જતા હોઈએ છીએ, નહીં કે આપણે ડેન્ટિસ્ટ પાસે દર 6 મહિને એક ચેકઅપ માટે જઈએ. અગર તમે દર 6 મહિને કોઈ પણ ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ માટે જાઓ છો તો તમારા મોઢામાં કંઈ પણ નાનો સડો થયો હોય કે નાના પીડાની અંદર કંઈ બી મિનિમમ ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય તો ડેન્ટિસ્ટ ત્યારે ને ત્યારે એ ટ્રીટમેન્ટ પૂરી કરી આપે છે. એટલે કે એ સારવાર વધારે પડતી તમારા દાંતમાં વધતી નથી. એટલે એક તો તમને ફાઇનાન્શિયલી બેનિફિટ થાય કે જે દાંતમાં તમારે રૂટ કેનાલ કે કેપ કરાવવાની જરૂરિયાત 10-15 વર્ષ પછી થવાની છે એ જ વસ્તુ તમારી એ જ સમયે એક નોર્મલ સિમેન્ટથી પતી જાય, એટલે એક તમારા રૂપિયા બચે. બીજું તમારો એક દાંત જે છે કે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ દાંતમાં થાય અને દાંતમાં વધારે પડતી સારવાર પણ ના લેવી પડે. એટલે દર 6 મહિને એકવાર ડેન્ટિસ્ટને વિઝિટ કરવું જોઈએ. સાથે સાથે એક ફ્લોસ કરવાની આપણા ઇન્ડિયન્સની અંદર જે આદત નથી કે આપણે કોઈ પણ મેડિકલ શોપમાંથી ફ્લોસ લેવું જોઈએ, દરેક દાંતની વચ્ચે ફ્લોસિંગ કરવું જોઈએ, 2 વાર કમ્પલસરી બ્રશ કરવું જોઈએ, સાથે સાથે આપણે માઉથવોશ યુઝ કરવું જોઈએ જેથી આપણી મોઢામાં જે ખરાબ સ્મેલ આવતી હોય છે એ ના આવે. આટલી વસ્તુ એક અવેરનેસ માટે આપણે બહુ ધ્યાન રાખવી જોઈએ એવું એક ડેન્ટિસ્ટ તરીકે મારું માનવું છે.